નમસ્કાર મિત્રો, ફરીથી મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 4ની ચર્ચા કરીશું. પ્રકરણ 4 છે વ્યવસ્થાતંત્ર. સંચાલનનું આ બીજું મહત્વનું કાર્ય છે. ચેપ્ટરને આગળ વધારીએ એક ઉદાહરણ દ્વારા. આપણું શરીર છે ને એ વ્યવસ્થાતંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. 273 હાડકાઓ હોય છે, વિજ્ઞાનમાં એવું લખેલું છે, તમને ખ્યાલ છે. 72,000 નાની મોટી અને સૂક્ષ્મ નાડીઓ છે, હો, જેના દ્વારા ઓક્સિજન અને બ્લડ જે છે એ રોટેટ થાય છે, પ્લાઝમા રોટેટ થાય છે, શરીર ચાલે છે. હૃદય આપણું પ્રતિપલ એક પણ ક્ષણ ચૂક્યા વગર ધડકે છે. ચૂકી જાય તો આપણે ખતમ થઈ જાય, તમે જાણો છો, છે ને. તમે જમતા હો ત્યારે ટીવી સાંભળતા હો તો સાંભળવાની પ્રક્રિયા ચાલુ હોય છે, આંખથી જોવાની પ્રક્રિયા ચાલુ હોય છે. તમે જમતા હો છો તો શરીરના કેટલા બધા ઘટકો છે, હાર્ટ છે, આંખ છે, નાક છે, મોઢું છે, લીવર છે, કિડની છે, હાથ પગ છે, હાડકા છે, લોહી છે, બધા પોતપોતાનું કામ ખૂબ વ્યવસ્થિત કરે છે. બધા જ અંગ પોતપોતાનું કામ વ્યવસ્થિત કરે છે, એનું આખું જે એક ઘટક બને છે, સમૂહ બને છે, એ આપણે છીએ માણસ. આમાંથી એક ઘટક પણ છૂટું પડે ને તો આપણે જીવન કેટલું અઘરું થઈ પડે એ તમે જાણો છો. તો વ્યવસ્થાતંત્રનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણું શરીર. બસ આના જેવું ધંધામાં પણ છે, બિઝનેસમાં પણ છે, પ્રોફેશનમાં પણ છે, કંપનીમાં પણ છે, ફેક્ટરીમાં પણ છે. તો વ્યવસ્થાતંત્રની એક નાનકડી વ્યાખ્યા દ્વારા આપણે શરૂઆત કરીએ. ઘણા બધા લેખકોએ, ઘણા બધા ઉત્તરે ઘણી બધી વ્યાખ્યા આપી છે, પણ એમાં એક સૌથી સરળ વ્યાખ્યા છે ને એ બર્નાર્ડની છે, ચેસ્ટરાય બર્નાર્ડની, કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. સિમ્પલ વ્યાખ્યા છે, સાદી વ્યાખ્યા છે. એક વ્યાખ્યા ઉપરથી આખો અર્થ આપણે સમજી શકીએ એમ નથી, પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થાય એટલે સ્વાભાવિક છે કે એ કોઈ એક કામ કરતા હોય, કોઈ એક ટાર્ગેટ સિદ્ધ કરવા પ્રયત્ન કરતા હોય તો એને વ્યવસ્થાની જરૂર પડે છે. 10 જણા ભેગા મળીને તમે કોઈ કામ કરો તો 10 જણા ક્યાં બેસશે, એ શું કામ કરશે, અલગ અલગ જે કામ કરશે એનું સંકલન કેમ કરશું, આ બધા જ પ્રશ્નો ઊભા થાય. એ બધાનું નિવારણ અને વ્યવસ્થા કરવી એટલે વ્યવસ્થાતંત્ર છે ને. તો વ્યવસ્થાતંત્રની આ સરળ વ્યાખ્યા છે, પણ છતાં એને સમજવા માટે આપણે એના કેટલાક લક્ષણોની વાત કરીએ. જેમ માણસ એટલે શું, કોઈ એમ પૂછે કે માણસ એટલે શું, તો આપણે એમ કહીએ કે ભાઈ માણસ છે એને બે હાથ હોય, બે પગ હોય, મોઢું હોય, બે આંખ હોય, એ 5 કે 6 ફૂટનું હોય, કેટલું બધું વર્ણન કરીએ, એ એના લક્ષણો છે. એમ અહીંયા આપણે વ્યવસ્થાતંત્રના કેટલાક લક્ષણોની વાત કરીએ, કેમ કે એ લક્ષણોની વાત કરીએ ને તો એના અર્થને સમજવા માટે આપણે કદાચ વધુ સરળતા રહેશે. તો જ્યાં સહકારથી પ્રવૃત્તિ કરવાની છે, ઘણી બધી પ્રવૃત્તિ કરવાની છે, સમૂહમાં પ્રવૃત્તિ કરવાની છે, ત્યાં બધા જ માણસો એક સાથે કામ કરી શકે એટલે જરૂરી વ્યવસ્થા ગોઠવવી પડે છે. દરેકને ક્યાં બેસાડશું, દરેક કર્મચારી શું કામ કરશે, આ દરેક કર્મચારીમાં કોણ સુપરવિઝન કરશે, કોણ છે જે લેબરિંગનું કામ કરશે, કોણ છે એ માહિતી આપશે, એકબીજાને રિપોર્ટિંગ કરશે, કેટલા બધા કાર્યો હોય છે. તો આ બધાનું એક તંત્ર ગોઠવવું એટલે વ્યવસ્થાતંત્ર. કેટલાક લક્ષણોની આપણે વ્યવસ્થાતંત્રની વાત કરીએ. પેલું લક્ષણ છે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. જ્યારે આપણે કોઈ પણ કારખાનામાં કંપનીમાં વ્યવસ્થાતંત્રની રચના કરીએ છીએ ને ત્યારે એ કોઈક ચોક્કસ ધ્યેયને ખ્યાલમાં રાખીને વ્યવસ્થા ગોઠવેલી હોય છે. જ્યારે કોઈ કંપનીમાં આપણે વિભાગો પાડીએ છીએ અને એની અંદર કર્મચારીઓ ગોઠવીએ છીએ તો એક કંપનીનો ધ્યેય છે એ વિભાગને જણાવવામાં આવે છે. દરેક વિભાગના પણ પોતાના અલગ ધ્યેય છે, એને જણાવવામાં આવે છે. વિભાગમાં જે કર્મચારીઓ કામ કરે છે એના પણ એ ધ્યેય છે, એ પણ એને જણાવવામાં આવે છે. બધાના જે ધ્યેયો છે એ એક દિશામાં કામ કરવા જોઈએ. કર્મચારીનો જે પોતાનો વિકાસનો ધ્યેય છે ને એ વિભાગની આડે ના આવવો જોઈએ, કંપનીને આડે ના આવવો જોઈએ. વિભાગના જે ધ્યેય છે એ બીજા વિભાગને આડા ના આવવા જોઈએ. તો આમ વ્યવસ્થાતંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. વિભાગના ધ્યેય, કર્મચારીઓના ધ્યેય અને સમગ્ર એકમનું મેઇન જે ધ્યેય હોય છે તે એને સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી છે. બીજું લક્ષણ છે એ આયોજન ઉપર આધારિત છે. સંચાલનનું આ બીજું કામ છે. એટલે સંચાલનનું પેલું કામ છે આયોજન કરવાનું. આયોજન કરીએ એટલે આપણે આખી રૂપરેખા મળે છે, ભાઈ આ કામ આપણે પાર પાડવાનું છે. તો આયોજનના કામને પાર પાડવા માટે જ વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવે છે. જ્યારે એક વખત આયોજન કરવામાં આવે, ભાઈ આપણે અહીંયા એક પેટ્રોલિયમ કંપની સ્થાપી છે તો એના કામ માટે આપણે 1000 કર્મચારીઓની જરૂર પડશે અને કામ કરશે. બસ આ ટાર્ગેટ રાખ્યું, આ આયોજન કર્યું એટલે તરત જ 1000 કર્મચારીઓ ભેગા કરવા, એને કામે લગાડવા, એને યોગ્ય જગ્યા આપવી, યોગ્ય કામ આપવું, એની બેઠક વ્યવસ્થા ગોઠવી, એનું કામ ગોઠવવું,
આ બધું જ વ્યવસ્થાતંત્રનું કામ છે. તો આ આયોજન ઉપર આધારિત છે. જો આયોજન ન કરેલું હોય તો આ તબક્કાની શરૂઆત થતી નથી. એટલે આનો મુખ્ય આધાર છે એ આયોજન ઉપર રહે છે. સૌથી પહેલાં આયોજન કરવું જરૂરી છે, ત્યાર પછી વ્યવસ્થાતંત્રનું કામ શરૂ થાય છે. ત્રીજું છે સત્તા અને ફરજની સોંપણી. આયોજન કર્યા પછી વ્યવસ્થાતંત્ર ગોઠવાય ત્યારે કર્મચારીઓને દરેકને, જે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે, અધિકારી લેવલના પણ હોય, મિડ રેન્જના પણ હોય અને લેબર પણ હોય, દરેકને એની ડ્યુટી સોંપવામાં આવે છે, દરેકને એનું કામ સોંપવામાં આવે છે, દરેકને એની ફરજ સોંપવામાં આવે છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, અને એ રીતે જ એની ભરતી કરવામાં આવે છે. પણ ઘણી વખત અમુક લેવલ ઉપર કામ કરવા માટે એને થોડોક પાવરની જરૂર પડે છે. ઇન્ડિપેન્ડન્ટ કામ કરી શકે, નિર્ણય લઈ શકે એના માટે પાવરની જરૂર પડે છે. તો એને સત્તાની સોંપણી પણ કરવામાં આવે છે. જેમ કે કોઈ ખરીદ અધિકારીને આપણે કાચા માલની ખરીદી કરવા માટે ફરજ સોંપીએ તો બજારમાંથી રો મટીરિયલની ખરીદી માટે કેટલા રૂપિયાની ખરીદી કરવી એની પણ એને સત્તા આપવી પડે તો હજી પોતાની ડ્યુટી યોગ્ય રીતે કરી શકે. તો સત્તા અને ફરજની સોંપણી આ ત્રીજું એનું લક્ષણ છે. પછીનું લક્ષણ છે માનવ પરિબળો પર આધારિત. આમ આપણે કોઈ કંપની ફેક્ટરીની રચના કરી હોય તો હજારો કર્મચારીઓ કામ કરતા હોય, કેટલી બધી મશીનરી ચારે બાજુ ગોઠવેલી હોય, પણ આપણે કામ કોની સાથે કરાવવાનું છે? માણસ સાથે. વ્યવસ્થાતંત્ર છે ને એનું મેઇન કેન્દ્ર છે એ માણસ છે. કેમ કે ઘણી બધી મશીનરીઓ ભલે કામ કરતી હોય, ઘણી બધી મેથડ ભલે કામ કરતી હોય, પણ એ કને કામ કરાવનાર માણસ છે. તો માણસને જો તમે યોગ્ય વ્યવસ્થાતંત્રથી ગોઠવો, યોગ્ય જગ્યાએ યોગ્ય માણસને ગોઠવી દો તો કામ પ્રોપર થઈ શકે. જેમ કે કમ્પ્યુટરનું કામ છે તો કમ્પ્યુટરનો જાણકાર માણસને તમે કમ્પ્યુટર ઉપર બેસાડો ને તો એ સારું કામ કરશે. કોઈ મશીન ચલાવવાનું છે તો એના ઉપર એનો જાણકાર લેબર કે ટેકનિશિયનને બેસાડો તો એ મશીન સારું કામ કરશે, લેબર પણ સારું કામ કરશે અને ફેક્ટરીને જે જોઈએ છે એ પણ મળી જશે. તો આ માનવ પરિબળ ઉપર આધારિત છે. માણસોને ધ્યાનમાં રાખીને જે હજારો માણસો કામ કરે છે ને એની એબિલિટી શું છે, એ શું કરી શકે છે કારખાનામાં, એને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પછીનું લક્ષણ છે એ પરિવર્તનશીલ છે. અત્યારે જગત રોજ બદલાય છે, ધંધામાં રોજ નવા પરિવર્તન આવે છે, નવી ટેકનિક આવે છે, નવી ટેકનોલોજી આવે છે. જૂના યંત્રો છે એ હવે નકામા થઈ રહ્યા છે, નવા યંત્રો આવી રહ્યા છે. જૂના કમ્પ્યુટર હવે નકામા થઈ રહ્યા છે, નવા કમ્પ્યુટર આવી રહ્યા છે. જૂની મેથડ હવે નકામી થઈ રહી છે, નવી મેથડો આવી રહી છે. નવી નવી કેટલી બધી વસ્તુઓ આવી રહી છે. તો એને અનુરૂપ આપણે જે વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું હોય ને એને જરૂરી પરિવર્તન કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એટલે વ્યવસ્થાતંત્ર હંમેશા પરિવર્તનશીલ હોય છે. સમય સંજોગો વચ્ચે બદલાય અને એમાં જો ચેન્જ કરવાની જરૂર પડે તો યોગ્ય ચેન્જ થઈ શકે એવી જ વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ. અચાનક આપણે 500 કર્મચારી કામ કરતા હોય અને કોવિડ જેવી સ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ હવે એક સાથે આપણે બોલાવી શકીએ નથી, સરકારની સૂચના છે કે આપણે માસ્ક ભેગું નથી કરવાનો, તો એ 500 જણાનું કામ 250 માણસો પાસેથી કેમ કરાવવું, 200 માણસો પાસેથી કેમ કરાવવું? એ આવડવું જોઈએ, એ પરિવર્તન કરતાં આપણે આવડવું જોઈએ, એ કરી શકવું જોઈએ, કરી થવું જોઈએ. એને કહેવાય પરિવર્તનશીલતા. તો વ્યવસ્થાતંત્ર છે એ પરિવર્તનશીલતાનો લક્ષણ પણ કે ગુણ ધરાવે છે. તો એ પણ એક અગત્યનું લક્ષણ છે. ત્યાર પછીનું છે આંતરસંબંધોની સ્થાપના. આપણે વ્યવસ્થાતંત્રમાં ઘણા બધા વિભાગોની સ્થાપના કરી હોય, ઘણા બધા અધિકારીઓ કામ કરતા હોય, ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, લેબરો કામ કરતા હોય, તો એ વિભાગ વિભાગ વચ્ચે શું સંબંધ છે એ સ્પષ્ટ થવો જોઈએ. હો, પ્રોડક્શન વિભાગને જો કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય તો એને કાચા માલની જરૂર પડે છે, રો મટીરિયલની જરૂર પડે છે. એ રો મટીરિયલ કોણ આપશે? તો કે ખરીદ વિભાગ બજારમાંથી ખરીદી કરતું હોય. તો એ બે વચ્ચે એક સંબંધ સ્થપાય છે. તો પ્રોડક્શન વિભાગ છે ને, ઉત્પાદન વિભાગ છે ને, એ હંમેશા ખરીદ વિભાગના કોન્ટેક્ટમાં રહે છે અને એની કને રો મટીરિયલની ડિમાન્ડ કરે છે, એટલે બે વચ્ચે એક સંબંધ રહે છે. તો આ વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ, ઘણા બધા વિભાગો છે એમની વચ્ચે શું સંબંધ રહે છે, આંતર સંબંધો, એની સ્પષ્ટતા થવી જોઈએ. એમાં સમાન સંબંધ છે, કોઈ એકબીજાના ઉપરી છે, કોઈ આસિસ્ટન્ટ છે, એમની વચ્ચે શું ડીલ રહેશે, સત્તા કોની રહેશે, જવાબદારી કોની રહેશે, એ બધું જ સ્પષ્ટ થવું જોઈએ. તો આંતર સંબંધોની સ્પષ્ટતા કરે છે વ્યવસ્થાતંત્ર, એ પણ અગત્યની વાત છે. પછી છે દેખરેખ અને અંકુશ. વ્યવસ્થાતંત્રમાં એક કેટલાક અધિકારીઓ એવા પણ રાખવામાં આવે છે જે આખી કંપનીની ફેક્ટરીની કામકાજ ઉપર, પ્રવૃત્તિ ઉપર દેખરેખ અને અંકુશ રાખે છે. કેમ કે ઘણા બધા સેંકડો માણસો કામ કરતા હોય કે હજારો કારીગરો કામ કરતા હોય, જો એના ઉપર યોગ્ય દેખરેખ ન રહે તો શક્ય છે આળસમાં કદાચ ક્યાંક કામનો બગાડ થાય, ક્યાંક લેબરો બેસી જાય, યા કામ ખોટી રીતે થતું હોય, યા કામ બરાબર ન થતું હોય, કંપનીને નુકસાન વેઠવું પડે. તો એના ઉપર દેખરેખ પણ રાખવી જોઈએ કે જે હજારો લેબર કામ કરે છે કે કર્મચારીઓ કામ કરે છે એ પ્રોપર પોતાનું કામ કરે, એને પનિશમેન્ટ નથી આપવાની, એ કામ તો કરે જ છે,
એ કંપનીમાં એને જે સોંપવામાં આવેલું છે એ કામ કરે, એના માટે યોગ્ય દેખરેખ અને અંકુશની વ્યવસ્થા પણ કરવી જોઈએ. ત્યાર પછીનું લક્ષણ છે એ સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થાતંત્ર છે એ સામૂહિક પ્રવૃત્તિ છે, એ એક વ્યક્તિએ કરવાનું કામ નથી. સમૂહમાં ઘણા બધા માણસો ફેક્ટરીમાં કામ કરે છે, બધાનું પોતાનું એક યુનિક કામ છે, અલગ કામ છે. એક સાથે બધા કામ થવા જરૂરી છે. ખરીદ વિભાગની પ્રવૃત્તિઓ રોજ ચાલતી હોય છે, વેચાણ વિભાગની પ્રવૃત્તિઓ રોજ ચાલતી હોય છે, ઉત્પાદન વિભાગની પ્રવૃત્તિઓ રોજ ચાલતી હોય છે. આમાં ઘણા બધા માણસો કામ કરતા હોય છે, તો બધા જ માણસો સમૂહમાં કામ કરતા હોય, ઘણા બધા માણસો એક સરખું કામ કરતા હોય, છતાંય કંપનીના કામમાં ક્યાંય વિઘ્ન ન પડે અને એ સમૂહ દ્વારા યોગ્ય જે ટાર્ગેટ સિદ્ધ થાય એવી વ્યવસ્થા ગોઠવવાની છે. સામૂહિક પ્રવૃત્તિ બરાબર ચાલે એટલા માટે વ્યવસ્થાતંત્રની જરૂર પડે છે. સમૂહમાં બધાએ પ્રોપર પોતાનું કામ કરે, એક સરખું હોય તો પણ કરે, વિરોધાભાસી હોય તો પણ કરે, એકબીજાને પૂરક હોય તો પણ કરે, એકબીજાથી અલગ પડતું હોય તો પણ કરે, પણ સરવાળે એક એનામાં ઐક્ય આવતું હોય છે. કોઈ વસ્તુ બનાવીએ છીએ ને આપણે ત્યારે શરૂઆતમાં એ બને છે, એના પર પછી લેબલ લાગે છે, પછી એના પર કેટલીક પ્રિન્ટ થાય છે, પછી બજારમાં વેચાણ માટે જાય છે. તો આમ એક સંકલનય કરવાનું છે. તો બધી પ્રવૃત્તિઓ જે છે એ સામૂહિક સમૂહમાં યોગ્ય ક્રમમાં થાય તો છેલ્લે એક વસ્તુ બને છે. તો આ એક સામૂહિક પ્રવૃત્તિ પણ છે, વ્યવસ્થાતંત્ર છે. પછી આ જે છે ને એક નિયંત્રિત વહીવટી માળખું છે. તો નિયંત્રિત વહીવટી માળખું આ અલગ શબ્દ છે. વ્યવસ્થાતંત્રમાં એક વ્યવસ્થિત માળખું ગોઠવવામાં આવે છે, વ્યવસ્થા કરનાર ગોઠવવામાં આવે છે, એના ઉપર કામ કરનાર એક વહીવટી અધિકારીઓ ગોઠવવામાં આવે છે. પણ નિયંત્રિત વહીવટી માળખું, કોઈ પણ ફેક્ટરીમાં તમે જાઓ ને તો એના કેટલાક નિયમો છે, એ નિયમોને તમારે અનુસરવું પડે. કંપનીમાં જઈને તમે ગમે તેમ મોબાઈલ ઉપર તમારું કામ ન કરી શકો, માસ મીડિયાનો કે મલ્ટીમીડિયાનો તમે ઉપયોગ ન કરી શકો, ત્યાં તમે વોટ્સઅપ ને ફેસબુકનો ઉપયોગ ન કરી શકો. દરેક ફેક્ટરી બદલી જાય, એના રૂલ્સ બદલી જાય, તો દરેક ફેક્ટરી, દરેક કંપની, દરેક ઔદ્યોગિક એકમ એ પોતાના કામની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનું એક વહીવટી માળખું તૈયાર કરે છે, એને અનુસરવું પડે કર્મચારીઓએ, બધા જ કંપનીના કર્મચારીઓએ. તો એક નિયંત્રિત વહીવટી માળખું છે, એને અનુસરવામાં આવે તો જ વ્યવસ્થાતંત્ર જે છે એ સફળ થાય છે. તો આ હતા કેટલાક વ્યવસ્થાતંત્રના લક્ષણો. હવે આપણે વ્યવસ્થાતંત્રની રચના કેમ થાય છે એની વાત કરવાની છે. વ્યવસ્થાતંત્રની રચના, જ્યારે વ્યવસ્થાતંત્રનું નિર્માણ કરવામાં આવે ત્યારે એને ક્યાં ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પછી કરવામાં આવે છે એની વાત કરીએ. વ્યવસ્થાતંત્રના તબક્કા, વ્યવસ્થાતંત્રની રચનાના તબક્કા, વ્યવસ્થાતંત્રની વિધિ એની વાત કરીએ. તો સૌથી પહેલો તબક્કો છે એમાં હેતુઓની સ્પષ્ટતા. કોઈપણ જો કે તબક્કાની, કોઈપણ સોપાનોની, કોઈપણ વિધિની રચના થાય ને એટલે પહેલી વાત આવે, હેતુઓની સ્પષ્ટતા. આયોજનમાં પણ વાત આવે છે, સંચાલનમાં પણ આવે છે. જ્યારે આપણે વ્યવસ્થાનું નિર્માણ કરતા હોય કે કેટલા કર્મચારીઓ જોઈશે, કેટલા અધિકારીઓ જોઈશે, કેટલા લેબર જોઈશે, ત્યારે આપણી કને પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે આપણો હેતુ શું છે, આપણે સેના માટે કંપનીની સ્થાપના કરી છે. જો આપણે કોઈ કમ્પ્યુટર આધારિત યા ટેકનોલોજી આધારિત, ઇન્ફોર્મેશન આધારિત કંપનીની સ્થાપના કરી હોય તો આપણને આઈટી કે કમ્પ્યુટરને લગતા વધુ કર્મચારીઓ જોઈશે. તો પછી જે અનસ્કિલ લેબરો છે એની બહુ જરૂર પડશે નહીં. જ્યારે આપણે એક રૂટીન પ્રોડક્શન હાથ ધરતા હોય, જેમ કે સિંગતેલની ફેક્ટરી નાખી, તો આપણને ખાલી લેબરોની જરૂર બહુ પડશે. એ લેબરનું કામ છે, સિંગતેલમાં ઘણું બધું જે પ્રોડક્શન થાય છે એનું. તો ત્યાં તમને એવા આઈટી ઇન્ફોર્મેશનવાળા કર્મચારીની ઓછી જરૂર પડશે. તો પહેલાં હેતુ સ્પષ્ટ થવો જોઈએ કે કંપની ક્યાં હેતુ માટે રચના કરવામાં આવી છે એની. એને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા ગોઠવી શકાય, એને ધ્યાનમાં રાખીને જરૂરી કેબિન બનાવી શકાય, એને ધ્યાનમાં રાખીને જરૂરી શેડ કારખાનાના ઊભા કરી શકાય, એને ધ્યાનમાં રાખીને જરૂરી મશીનરીની ખરીદી થઈ શકે. તો પહેલો તબક્કો છે હેતુ અને સ્પષ્ટતા. બીજું છે કાર્યોની યાદી. કોઈ પણ કંપની આપણે જ્યારે રચના કરી હોય, કંપનીની સ્થાપના કરી હોય, તો એ કંપનીમાં ફેક્ટરીમાં જેટલા કામ કરવાના હોય, એ સેંકડો હોય કે હજારો હોય કે એનાથી પણ વધારે હોય, તમામ કામની એક લાંબી યાદી આપણે બનાવવી પડે. તમામ કામની, ઓ નાનામાં નાનું કામ પણ એમાં આવી જવું જોઈએ. અને મોટું અને અગત્યનું કામ છે એ તો આવી જ જતું હોય, એ તો કોઈને ધ્યાન બહાર ન રહે, પણ નાની નાની વસ્તુઓ પણ એમાં સમાવેશ થઈ જવો જોઈએ. તો જ્યારે લેબર કામ કરશે તો એને શું શું વસ્તુની જરૂર પડશે એની પણ યાદી હોવી જોઈએ. કર્મચારીઓ કામ કરશે ત્યારે શું શું કામ કરશે એની પણ યાદી હોવી જોઈએ. અધિકારીઓએ શું શું કામ કરવાના છે એની પણ યાદી હોવી જોઈએ. સરવાળે આખા કારખાનામાં, આખી ઔદ્યોગિક એકમમાં શું શું કાર્યો કરવાના છે, તમામની એક વ્યવસ્થિત લાંબી યાદી હોવી જોઈએ જેમાં બધા જ કામ આવી જાય. તો બીજો તબક્કો છે કાર્યોની યાદી તૈયાર કરવી. જેમ આપણે ઘરમાં કોઈ ભાઈ બહેનના લગ્ન હોય તો કેમ બે ત્રણ મહિના પહેલાં પાનું ઉપાડીએ યા નોટ ઉપાડીને પછી યાદી બનાવીએ છીએ કેટલા જણાને કંકોત્રી આપણે મોકલશું, જમવામાં શું શું આઈટમ રાખશું,
કેટલા કપડાં લેવાના છે, એના માટે શોપિંગ માટે ક્યાં જઈશું, ગોરબાપા લગ્નની વિધિ કરશે તો એમાં શું શું વસ્તુની જરૂર પડશે, એને મળીએ છીએ, આ બધું યાદી કેમ તૈયાર કરીએ છીએ સારી રીતે પ્રસંગ થાય એના માટે. તો આ પણ એક કાર્યોની યાદી તૈયાર કરવી એ પણ વ્યવસ્થાતંત્રનું અગત્યનું કાર્ય છે. પછી ત્રીજું છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી બનાવી હોય પણ એને પછી ભાગલા પડવા જોઈએ. એ કાર્ય આ બધા કાર્યોને આકાર આપવું હોય તો બધામાં થોડા થોડા એના ભાગલા કરી દેવા જોઈએ. તો પછી એ રીતે દરેક કાર્ય જે વિભાગને લગતું લાગે ને એ વિભાગની રચના કરવી જોઈએ અને એમાં એ કામને જવા દેવું જોઈએ. જેમ કે કેટલાક કામો છે એ ખરીદી વિભાગના હોય તો એને ખરીદી વિભાગમાં ટ્રાન્સફર કરવા જોઈએ, કેટલાક છે હિસાબી વિભાગના હોય તો એને હિસાબી વિભાગમાં ટ્રાન્સફર કરવા જોઈએ, કેટલાક વેચાણને લગતા કાર્ય હોય જાહેરાત છે વખાર છે એ બધું તો એને વેચાણ વિભાગમાં ટ્રાન્સફર કરવા જોઈએ. તો આનું વિભાગીકરણ કરવું જોઈએ, કાર્યોના ભાગલા કરવા જોઈએ. હજાર પ્રકારના કાર્યો હોય તો હજાર પ્રકારના વિભાગનો હોય, વિભાગ છસાત જ હોય. એને આપણે નિરાતે વિચારીએ ને તો વેચાણ વિભાગમાં પછી 100-150 કામ આવતા હોય એ બધા વેચાણ વિભાગમાં રાખવા જોઈએ, ખરીદી વિભાગમાં 100-150 કામ આવતા હોય એને ખરીદી વિભાગમાં રાખવા જોઈએ, ઉત્પાદન વિભાગમાં 100-150 કામ આવતા હોય એને ઉત્પાદન વિભાગમાં રાખવા જોઈએ, યંત્રનો કે એના વિન્યાસનું કોઈ પણ કામ હોય તો એ ઉત્પાદન વિભાગમાં રાખવામાં આવે છે. તો આમ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો તબક્કો છે એ જે આપણે વિભાગીય વિભાગો નક્કી કર્યા છે એમાં યોગ્ય હોદ્દો નક્કી કર્યો અને હોદ્દા અને લાયકાત નક્કી કરવી. હો આપણે નક્કી કર્યું ખરીદી વિભાગ આપણે રાખશું. જનરલી કારખાનામાં 2-4 વિભાગ ફાઇનલ હોય છે, તમે ગમે ત્યાં જાઓ ને, ખરીદી વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, હિસાબ વિભાગ હોય. તો એ હોદ્દામાં ઉચ્ચ અધિકારી કોણ રહેશે, એની લાયકાત શું રહેશે એ નક્કી કરવી. જેમ કે હિસાબી અધિકારી આપણે હિસાબી વિભાગ છે તો એમાં સૌથી ટોપ ઉપર જે છે એ આપણી કંપનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આપણીનું જે કંપનીનું કાર્યક્ષેત્ર છે એનો જે વ્યાપ છે એની જે વિશાળતા છે એને ધ્યાનમાં રાખીને એનો ટોપ લેવલનો જે ઓફિસર છે અધિકારી રહેશે. ટોપ હિસાબની જે છે ટોપ હિસાબી અધિકારી છે એની લાયકાત શું રહેશે, શું એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ યા ખાલી એક સારો ખૂબ જાણકાર એકાઉન્ટન્ટ હશે જૂનો ICW કરેલો તો પણ ચાલશે. તો એનો હોદ્દો નક્કી કરવો જોઈએ, એની લાયકાત નક્કી કરવી જોઈએ. એ રીતે વેચાણ વિભાગનો જે મેઇન અધિકારી છે એની લાયકાત શું હોવી જોઈએ, શું એને MBA કરેલું હોવું જોઈએ, શું એણે MBA જે છે એ માર્કેટિંગ વિભાગમાં કરેલું હોવું જોઈએ. તો એનો હોદ્દો અને એની લાયકાત નક્કી કરવી જોઈએ. કેમ કે આ લાયકાત છે એ પણ ક્યાંક ને ક્યાંક કામને અનુરૂપ જ શિક્ષણ હોય છે એને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. તો જે કામ માટે જે હોદ્દાવાળા માણસની જરૂર પડે એને આપણે ત્યાં ગોઠવી શકીએ. તો આમ આ અગત્યનો તબક્કો છે વિભાગીય જે હોદ્દો છે એની લાયકાત અને હોદ્દો નક્કી કરવો. પછી છે સત્તા અને ફરજોની સોંપણી. વિભાગ નક્કી થઈ ગયા, એના હોદ્દા નક્કી થઈ ગયા, એના લાયકાત નક્કી થઈ ગઈ, પછી એને ફરજ સોંપવામાં આવે છે, એને જવાબદારી સોંપવામાં આવે છે કે ભાઈ તમે વેચાણ વિભાગના મુખ્ય અધિકારી છો, તમારું કામ છે કંપનીનું મેક્ઝિમમ વેચાણ બજારમાં કરાવવું. આપણી જે વસ્તુ આપણે બને છે આપણા કારખાનામાં એનું મેક્ઝિમમ વેચાણ બજારમાં થાય એ કામ તમારા હસ્તક રહેશે. હવે એ વેચાણ કરવા માટે અધિકારી જ્યારે પગલાં લે ત્યારે સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરશે. એ ભણેલો છે, એ MBA થયેલો હોય યા એ કોઈ પણ માસ્ટર ડિગ્રી ધરાવતો હોય, PhD થયેલો હોય, વેલ એજ્યુકેટેડ હોય, તો એનું સ્વતંત્ર દિમાગ હોય જ. પણ એ બજારમાં જ્યારે વેચાણના પ્રયત્નો કરવા જાય ત્યારે એને ઘણા બધા નિર્ણયો બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવા પડે છે. એને સ્વતંત્ર બુદ્ધિશાળી હોય જ છે, એને બુદ્ધિ હોય જ છે શું કરવું જોઈએ, પણ એને નિર્ણય કરવા માટે યોગ્ય સત્તા આપવી જોઈએ કે તમારે વેચાણ વધારવા માટે જે પ્રયત્નો કરવા પડે તો તમારે આ બધા નિર્ણય તમે કરી શકશો. એના માટે તમને કદાચ 10-12-15-20 લાખ રૂપિયાની કે 1-2 કરોડ રૂપિયાની જરૂર પડે તો તમે તમારી સત્તાની રૂપિયા એનો ઉપયોગ કરી શકશો અને નાણાં જરૂરી ભંડોળ તમને આપવામાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકશો. આને કહેવાય સત્તા. તો એની રીતે એ વ્યવસ્થા ગોઠવે અને કામ કરી શકે. તો ખાલી જવાબદારી નહીં, ફરજ નહીં, એની સાથે સત્તાની પણ સોંપણી કરવી જોઈએ જેથી એ પોતાનું કામ સુપર રીતે સારી રીતે કરી શકે. પછી છે આંતર સંબંધોની સ્થાપના. જ્યારે કારખાનામાં ઘણા બધા વિભાગો કામ કરતા હોય, ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, તો એમની વચ્ચે આંતરિક સંઘર્ષ ન થાય એટલા માટે એમના વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરી દેવી જોઈએ, સ્થાપના કરી દેવી જોઈએ. આમની વચ્ચે સંવાદિતા રહેવી જોઈએ. ઓ જે ખરીદી કરે છે કાચા માલની એ ખરીદી વિભાગ અને ઉત્પાદન કરે છે ઉત્પાદન વિભાગ, એ બે વચ્ચે જે સંઘર્ષ હોય ને તો પછી ઉત્પાદન વિભાગનું જે યોગ્ય મટીરિયલ જોઈતું હોય એની ખરીદી વિભાગ નહીં કરે તો ઉત્પાદન રોડા સારું ઉત્પાદન નહીં કરી શકે, વસ્તુ બરાબર યોગ્ય પ્રોપર તૈયાર નહીં થાય. યોગ્ય વસ્તુ તૈયાર નહીં થાય તો વેચાણ વિભાગને નબળી વસ્તુ હોવાને કારણે બજારમાં એને વેચવામાં તકલીફ પડશે. તો
તો જો બધા વચ્ચે સંકલન ન હોય, સારો સંબંધ ન હોય, આંતર સંબંધોની સ્પષ્ટતા ન કરી હોય તો શક્ય છે સંઘર્ષ ઊભો થાય અને કંપનીનું કામ છે એ સ્તર વડે ખોટ તરફ જાય, નુકસાની તરફ થાય. તો બધા વિભાગીય વિભાગો વચ્ચે, કર્મચારીઓ વચ્ચે, અધિકારીઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ, પહેલેથી સ્પષ્ટતા કરવી જોઈએ કે કોણ એકબીજાને જવાબદાર રહેશે. અગર બે વચ્ચે નિર્ણય કરવાની કોઈ સ્થિતિ ઊભી થાય, બે જણા વચ્ચે, બે અધિકારીઓ વચ્ચે, તો એમાંથી ફાઇનલ નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે, કોણ ઉપરી અધિકારી છે અને કોણ આસિસ્ટન્ટ છે. તો આમ આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ. અને છેલ્લો તબક્કો છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. આ એક અલગ પ્રકારનું કામ છે, પણ કોઈપણ કારખાનામાં તમે જશો ને તો તમને ત્યાં ઘણી વખત સાઇનબોર્ડ ઉપર નકશો જોવા મળે છે. સૌથી ઉપર જનરલ મેનેજર હશે, પછી એની હાથ નીચે આસિસ્ટન્ટ મેનેજર હશે, આસિસ્ટન્ટ મેનેજર હાથ નીચે ઘણા વિભાગીય અધિકારીઓ હશે, જેમ કે ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, એના હાથ નીચે સુપરવાઇઝર કક્ષાના માણસો હશે, એના હાથ નીચે ટેકનિશિયન હશે, એના હાથ નીચે લેબર હશે. આમ તમને એક વિશાળ નકશો જોવા મળશે. નકશો બનાવવો જરૂરી છે, કેમ કે જે અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિ થતું હોય એનું સંકલન કરવાનું છે, એ બધી પ્રવૃત્તિ સંકલિત થવી જોઈએ. તમે કોઈ કારખાનામાં નજર નાખશો તો એક બાજુ કેટલી બધી હજારો વસ્તુઓનું કે લાખો વસ્તુઓનું પ્રોડક્શન થતું હશે, એ જ કારખાની બીજી સાઈડ જશો તો વેચાણ વિભાગમાં હજારો અને લાખો વસ્તુઓનો વેચાણના પ્રયત્નો ચાલુ હશે. હિસાબી શાખામાં જશો ત્યાં ઘણા બધા કર્મચારીઓ એકસાથે, એ હજારો કર્મચારીઓ જે રોકાયેલા છે એના પગારની, ભથ્થાની, પૈસાની, નાણાંની બધાનો હિસાબ કરતા હશે. બધા એ પોતપોતાનું કામ કરતા હશે, પણ એની વચ્ચે યોગ્ય સંકલન રહેવું જોઈએ. આ બધી પ્રવૃત્તિ બિલકુલ સંકલિત થાય, પ્રોપર થાય, તો જ આપણે જે માણસનું શરીર કામ કરે છે ને, વિવિધ અંગોના બધા જ કામ અલગ અલગ હોવા છતાં એક સંકલિત કક્ષામાં ચાલે છે, એ રીતે શરીર કામ કરે છે, એમ એકમ કામ કરશે. એક કર્મચારી જ્યારે કોઈ એકમમાં કામ કરતો હોય અને એકમમાં હજાર કર્મચારી કામ કરતા હોય તો એક કર્મચારીને ખ્યાલ આવવો જોઈએ કે આ હજાર વ્યક્તિઓના નકશામાં હું ક્યાં છું, મારું સ્થાન શું છે, મારી ઉપર કોણ છે, સૌથી ઉપર કોણ છે. એક અધિકારીને ખ્યાલ આવવો જોઈએ કે આખા નકશામાં હું સૌથી ટોપ લેવલ ઉપર છું, તો મારે ક્યાં હજારો માણસોનું કામ જોવાનું છે, કોના ઉપર દેખરેખ રાખવાની છે, મારા કામને હેલ્પ કરી શકે એવા કોણ કોણ માણસો ડાયરેક્ટ મારા હાથ નીચે છે, જે 10-12 જણા, એ કોણ છે. તો આખો એક નકશો તૈયાર કરવો જોઈએ જે એના સંકલન માટે ઉપયોગી થાય. તો આ તે વ્યવસ્થાતંત્રની રચનાના તબક્કા. હવે મિત્રો, આપણે વ્યવસ્થાતંત્રના પ્રકારોની વાત કરીએ. વ્યવસ્થાતંત્રના અત્યારની સ્થિતિ પ્રમાણે 5 પ્રકાર પાડેલા છે, હો એની એક પછી એક ટૂંકમાં આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રકાર છે રૈખિક વ્યવસ્થાતંત્ર. ભારતમાં અને દુનિયામાં આ સૌથી પ્રાચીન પ્રકાર છે વ્યવસ્થાતંત્રનો, રૈખિક વ્યવસ્થાતંત્ર. એને રૈખિક શા માટે કહે છે કે સર્વોચ્ચ સત્તા છે ને એ કંપનીના જનરલ મેનેજર પાસે હોય છે, એનાથી ઉપર બોર્ડ ઓફ ડિરેક્ટર આવે છે, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે એ જનરલ મેનેજરને તમામ સત્તા છે એ આપી દે છે, કેમ કે એ ફેક્ટરી ચલાવે છે, એ મુખ્ય વહીવટી અધિકારી છે એટલે. અને એના પાસેથી અલગ અલગ વિભાગોમાં સીધી રેખામાં બધી સત્તા જાય છે. લશ્કરમાં તમે જુઓ ને તો સૌથી ઉપર, અટલે તમે ઇન્ડિયન આર્મીમાં જોશો ને તો સૌથી પહેલાં ફિલ્ડ માર્શલ આવે છે, પછી જનરલ આવે છે, પછી એની નીચે લેફ્ટનન્ટ જનરલ આવે છે, પછી મેજર જનરલ આવે છે, અને સૌથી છેલ્લે આર્મીમેન હોય ને જેને લેફ્ટનન્ટ કહેવાય છે લાસ્ટ. તો એ આખી સત્તાની જે સાંકળ છે ને ઉપરથી કરી અને નીચે સુધી એક સીધી રેખામાં આવે છે, વચ્ચે કેમ ફાટા પડતા નથી કે આમાંથી અડધી સત્તા આને ને અડધી સત્તા આને, એટલે એને એ રૈખિક માળખું છે સત્તાનું, આર્મીનું છે એ, લશ્કરનું છે એ. તો અહીંયા પણ એવું જ કંઈક હોય છે. આ સૌથી ભારતની અને દુનિયાની પ્રાચીન પ્રથા છે. આમાં શું કરવામાં આવે છે કે ઔદ્યોગિક એકમના બહુ ઓછા ભાગલા કરી નાખવામાં આવે છે, જેમ કે ઘણા બધા માણસો કામ કરતા હોય, ઘણી બધી એક્ટિવિટી ચાલુ હોય, તો એક જ ઠેકાણે બધી એક્ટિવિટી થાય તો ગૂંચવણો થવાનો સંભવ છે. એટલે મોટે ભાગે તમે જનરલી જોશો ને તો કારખાનામાં કે ઔદ્યોગિક એકમમાં 3 ભાગલા જોવા મળશે. એક ઉત્પાદન વિભાગ, જેમાં ખરીદી અને ઉત્પાદન એ બેયનો સમાવેશ થઈ જાય છે. બીજો વહીવટી વિભાગ, જેમાં વહીવટી કામ અને હિસાબી કામ બેયનો સમાવેશ થઈ જાય છે. ત્રીજું વેચાણ વિભાગ, જેમાં વેચાણ અને જાહેરાત એટલે કે વિજ્ઞાપન એ બેયનો સમાવેશ થઈ જાય છે. અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશનમાં આના નાના નાના માઇક્રો ભાગલા કરી નાખવામાં આવ્યા છે, પણ મુખ્ય થીમ આ હતો વર્ષોથી જે ચાલતો હોય કે કોઈપણ કારખાનામાં તમે જાઓ ને તો તમને 3 ભાગલા જોવા મળે. એ 3 ભાગલા જે છે એ જનરલ મેનેજર એના એક ઉપરી અધિકારી નિમિત્તે, એનો એક મુખ્ય વહીવટી અધિકારી 3 વિભાગનો નિમિત્તે, અને પોતાની પાસેથી અમુક સત્તા એને આપે અને એ કર્મચારીઓ પાસેથી, કારીગરો પાસેથી કામ કરાવે અને એ રીતે કંપનીનું કામ ચાલે.
આ સૌથી સરળ પ્રકાર છે, સિમ્પલ પ્રકાર છે અને બહુવિધ ઉપયોગમાં લેવાયેલો પ્રકાર છે. બીજું કે આ પ્રકાર તો જ કામ આવે અત્યારના સંજોગોમાં કે જો ઔદ્યોગિક એકમનું કદ નાનું હોય. થોડાક સમયમાં હમણાં એવું થયું છે કે ઔદ્યોગિક એકમો જે છે ને એ મોટા ને મોટા થતા જાય છે, વિસ્તરતા થઈ જાય છે, કેટલાક તો બહુરાષ્ટ્રીય કંપની બની ગયા છે. ત્યારે આ માળખું પછી બહુ કામ આવતું નથી. ત્યારે પછી વ્યવસ્થાતંત્રનો બીજો પ્રકાર આવે છે, એના ઉપર જઈએ તો એ છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. અત્યારે તમે જુઓ તો નોલેજનો યુગ છે, અત્યારે જ્ઞાન નોલેજ ટેકનિક વધી રહી છે, તો દરેક નોલેજ ગ્રહણ કરનારે વધી ગયા છે, તો દરેક નોલેજ ગ્રહણ કરનાર વધી ગયા છે જેને આપણે એક્સપર્ટ કહીએ છીએ. કોઈ ટેકનિકલ એક્સપર્ટ છે, કોઈ એસઆઈબી એક્સપર્ટ છે, કોઈ વહીવટી એક્સપર્ટ છે, કોઈ ફાઇનાન્સનો એક્સપર્ટ છે. તો દિન પ્રતિદિન એક્સપર્ટોની સંખ્યા વધી રહી છે. બીજું કે કારખાનામાં વેરિએશન બહુ વધી ગયું કામકાજનું. પહેલાંની જેમ ત્રણ ભાગ પાડીને આપણે કારખાનાના ભાગલા પાડીને કામ ચલાવી શકીએ એ થોડું આઉટ ઓફ ડેટ લાગે છે. તો અત્યારે એક નવો થીમ છે ને એ અસ્તિત્વમાં આવ્યો કે કારખાનામાં મોટે ભાગે બોર્ડ ઓફ ડિરેક્ટર છે ને એના કારખાનામાં સારો પગાર ચૂકવે છે, એટલે એક પછી એક એક્સપર્ટ માણસોને જ રાખે છે. એને ત્રણ જ ભાગલા પાડવા અને એ રીતે કામ કરાવવું એ વાત જૂની લાગે છે. બીજું કારણ શ્રમ વિભાજન, એનું મહત્ત્વ વધી ગયું છે, વિશિષ્ટીકરણનું મહત્ત્વ વધી ગયું છે. શ્રમ વિભાજન કે દરેકને કામના ભાગલા કરી નાખવા અને દરેકને એની કેપેસિટી પ્રમાણે, એની શક્તિ પ્રમાણે, એની જે યુનિકનેસ છે એના પ્રમાણે કામ સોંપવું, એ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શક્ય બને છે. તો અહીંયા કારખાનામાં એક મુખ્ય વહીવટી અધિકારી હોય છે જેની કે તમામ સત્તા હોય છે અને એના હાથ નીચે આવા વિભાગો નથી આવતા, પણ સીધા નિષ્ણાતો આવે છે, એક્સપર્ટ અધિકારીઓ આવે છે, એક્સપર્ટ ઓફિસર આવે છે. હવે એના હાથ નીચે પછી 10 હોય, 12 હોય, 15 હોય, 20 હોય, મુખ્ય એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે અને એના હાથ નીચે આખા કારખાનામાં અલગ અલગ એક્સપર્ટ હોય છે અને એ ડાયરેક્ટ સીધા સીઈઓને કોન્ટેક્ટમાં રહે છે. એવા એક્સપર્ટની સંખ્યા 15 પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે, જેવો કંપનીનો વિસ્તાર. તો આને કહેવાય કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. ત્રીજો જે પ્રકાર છે આનો એ છે વૈધિક વ્યવસ્થાતંત્ર. કોઈ પણ ઔદ્યોગિક એકમમાં તમે નજર નાખશો ને ત્યાં વિધિ સ્તરે માળખું બનાવેલું હશે કે ભાઈ આ જો માણસોના આપણે માળખાની વાત કરીએ ને તો એક આ મુખ્ય મેનેજર છે ત્યાં રહેશે, પછી આસિસ્ટન્ટ મેનેજર છે અને હાથ નીચે કામ કરશે, એને સપોર્ટ કરશે, પછી આ તો કે સુપરવાઇઝરો છે એ પણ એને હેલ્પ કરશે, પછી આ તો કે આ મિડ રેન્જના સાવ કર્મચારીઓ છે જે એકાઉન્ટને વગેરે કામ કરશે, પછી આ તો કે લેબર છે સૌથી લોઅર લેવલે કામ કરે છે. તો તમને એક માળખું જોવા મળશે, એમાં તાબેદાર કોણ છે અને ઉપરી અધિકારી કોણ છે તમામની સ્પષ્ટતા થયેલી હોય છે. આને વૈદિક માળખું કહેવાય, વિધિસ્તરનું માળખું કહેવાય. દરેકને ખબર હોય છે કે એનો ઉપરી અધિકારી કોણ છે અને એનો તાબેદાર કોણ હોય છે. તો આ માળખાને બધા અનુસરે છે અને કામ કરે છે. આને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. વૈદિક વ્યવસ્થાતંત્ર દરેક કારખાનામાં જોવા મળશે. વૈદિક વ્યવસ્થાતંત્ર જો ગોઠવવામાં આવે તો જ કંપનીની ઔદ્યોગિક એકમની તમામ પ્રવૃત્તિઓ સારી રીતે થઈ શકે. આના કેટલાક ઘણા બધા ફાયદા છે, થોડીક મર્યાદાઓ પણ છે, પણ છે તે એને આપણે નેગ્લેક્ટ નથી કરી શકતા. કોઈ પણ કારખાનામાં તમે જશો ને તો તમને વૈદિક વ્યવસ્થાતંત્ર અચૂક જોવા મળશે. એના પ્રમાણમાં થોડો ફેરફાર હશે પણ એ તમને અચૂક જોવા મળશે. એના પછીનો પ્રકાર છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. હવે આ થોડું સમજવા જેવું છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર છે ને એનું નામ જ અવૈધિક છે, આમાં વિધિસર કોઈ રચના થતી નથી. જેમ ક્લાસમાં તમે ભણો છો તો તમને તમારા ક્લાસમાં વર્ગ શિક્ષક શું કરે, ઘણી વખત સીટ નંબર પ્રમાણે બેસાડી દે કે 1 2 3 4 5 6 7 8 9 આમ તમારે બેન્ચીસ ઉપર બેસવાનું છે. આ શાળાની વૈદિક વ્યવસ્થા થઈ. પણ એની વચ્ચે પણ વિદ્યાર્થીઓ જ્યારે ફ્રી પીરિયડ હોય, શિક્ષક ન હોય, રિસેસ ન હોય, ત્યારે પાછા પોતાની જગ્યા ઉપરથી પોતાનો મિત્ર જ્યાં બેઠો હોય ને ત્યાં ગોઠવાઈ જાય છે. એને અવૈધિક વ્યવસ્થાતંત્ર કહેવાય. ભણવાનું કામ છે એ વૈદિક વ્યવસ્થાતંત્રને અનુસાર આપણું ચાલે છે. આપણે જેમ શિક્ષક કેમ બેસવાનું હોય છે, એમ નોટો તૈયાર કરવાની હોય છે, એમ કામ કરવાનું હોય છે, એમ અભ્યાસ કરવાનો હોય છે. પણ એની વચ્ચે વચ્ચે તમને મિત્રોની ટોળીઓ જોવા મળશે ક્લાસમાં હો, અને એ પણ થોડું થોડું શિક્ષણનું કામ કરે છે. એવું નથી કંઈ, ઘણી વખત શિક્ષક એક દાખલો ન સમજાવે ને એના કરતાં તમારો એક મિત્ર હોય ને ભાઈબંધો હોય ને એ સારી રીતે દાખલો તમને સમજાવી દે. અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું છે એ માનવીય સંબંધો ઉપર આધારિત છે, કુદરતી સંબંધો ઉપર આધારિત છે, સામાજિક કર્મ ઉપર આધારિત છે. અને આ જરૂરી છે. કારખાનામાં તમે જો હજારો કર્મચારીઓ કામ કરતા હશે, ખાલી એ વૈદિક રીતે કામ કરતા હોય તો શક્ય છે એ બોર થઈ જાય આખો દિવસમાં, 8 કલાક કામ કરવું અઘરું પડે. પણ એની સાથે એક બીજું અવૈધિક વ્યવસ્થાતંત્ર વણાયેલું જ હોય છે, એટલે કે ત્યાં પણ એના દરેક વિભાગના કોઈક ને કોઈક મિત્રો હોય છે.
પોતે જે વિભાગમાં કામ કરે છે ત્યાંય એનો મિત્ર હોય છે અને એ આગ્રહ રાખે છે, અવારનવાર એને મળતો રહે છે, ઇશારા કરતો રહે છે, મેસેજ કરે છે, વોટ્સઅપ કરે છે, પોતાનું કામ તો કરતો જ હોય કર્મચારીને જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ, પણ સાથે સાથે વચ્ચે વોટ્સઅપ કે ફેસબુક કે મેસેજ કે ઇશારા કરીને મિત્રોને મળતો રહે છે. આ શું છે? એ કામમાં એને ફ્રેશ રાખે છે, કામમાં એ બોર થતો નથી, તો એ કંપનીના કામમાંથી કંટાળતો પણ નથી, કંપનીનું કામે કર્યા કરે છે, મિત્રો સાથે સંપર્કે રાખે છે. આને કહેવાય અવૈધિક વ્યવસ્થાતંત્ર. કેન્ટીનમાં જાય છે, એના ભેગો ચાય પીએ છે, નાસ્તો કરે છે, આ અવૈધિક વ્યવસ્થાતંત્રના ઉદાહરણો છે. એ પણ કંપનીના વૈધિક વ્યવસ્થાતંત્રને સપોર્ટ જ કરે છે, એ વૈધિક વ્યવસ્થાતંત્રના વિરોધી નથી, એના પૂરક છે, પૂરક છે. તો કોઈ ઉચ્ચ મેનેજર જો આને હટાવી દે તો ઉદાસીનતા, નિરાશા જેવું વાતાવરણ ઊભું થઈ જાય, ફોર્મલ વાતાવરણ ઊભું થાય, એ વ્યાજબી નથી. અવૈધિક વ્યવસ્થાતંત્ર અવૈધિક છે, સામાજિક અને કુદરતી છે, માનવીય સંબંધ ઉપર આધારિત છે, પણ એ બિલકુલ કારખાનાના આખા સિસ્ટમને સપોર્ટ કરતા છે. તો આ છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. પછી એના પછીનું છેલ્લું છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. હમણાં જ અસ્તિત્વમાં આવ્યું છે મિત્રો. હવે એવું થઈ ગયું કે રોજેરોજ નોલેજનો એટલો બધો વ્યાપ વધે છે, ટેકનિકનો એટલો બધો વ્યાપ વધે છે, એટલું બધું બજારમાં નવું આવી રહ્યું છે ને કે ઉત્પાદન પદ્ધતિ તમે 20 વર્ષ પહેલાં નાખી હોય ને તો અત્યારે બદલાઈ ગઈ છે, એટલે એટલું બધું ચેન્જ આવી રહ્યું છે. તો હવે કારખાનામાં સાવ એવું તો ન કરી શકાય કે બધી જ નવી પદ્ધતિનો જ ઉપયોગ કરો, ભાઈ આપણે લેટેસ્ટ કારખાનું નાખવું છે, એ શક્ય નથી. તો હવે કારખાનામાં તમને બે મેથડ જોવા મળશે, એ પરંપરાગત મેથડ, પરંપરાગત માળખું, સામાન્ય માળખું, કે જેમ બધી ફેક્ટરીમાં હોય છે ને, મેનેજર હોય છે, વિભાગો હોય છે, કર્મચારી હોય છે, લેબર હોય છે, એક વ્યવસ્થાતંત્ર માળખું ગોઠવી દે છે, એ પ્રમાણે રૂટીનમાં બધું કામ હાલતું હોય છે. બીજું છે પ્રોજેક્ટ માળખું, ટેકનિકલ માળખું, કે હવે કારખાનામાં તમને નવા નવા ઓર્ડર આવી રહ્યા છે, નવી નવી વસ્તુઓ બનાવવાની ઓફર આવી રહી છે, નવી નવી ટેકનિક આવી રહી છે, કામ કરવાની નવી નવી મેથડ આવી રહી છે ને, તો એને ધ્યાનમાં રાખીને હવે કંપની પ્રોજેક્ટ જે થીમ છે એને મહત્ત્વ આપી રહી છે. તો સ્વાભાવિક પ્રશ્ન શું થાય કે એક કામ કરવા માટે એક પોતાના રૂટીન કર્મચારીઓ કામ કરે એ મેથડ છે, અને બીજી પ્રોજેક્ટ મેથડ છે, કે એક અલગ જ એક યુનિક વસ્તુ ઊભી કરવી, પ્રોજેક્ટ જ આપી દેવો બીજાને. હવે એ પ્રોજેક્ટનો જે મુખ્ય માણસ હોય કે એના ઘણા બધા માણસો હોય, એ કારખાનામાં ઉપલબ્ધ ન પણ હોય, કારખાનામાં જે ઉપલબ્ધ માણસો છે એ કામ ન પણ કરી શકે, એટલે બહારના માણસોને હાયર કરે અને એમ કામ કરાવે, એમ એને સસ્તું પડતું હોય રૂટીન કામ પોતાના કર્મચારીઓ પાસે કરાવે એના કરતાં. તો ડબલ થિયરી પર કામ કરે છે, કર્મચારીઓ એક સ્થાયી પણ હોય છે જે પરંપરાગત સામાન્ય માળખાને અનુસરે છે અને કામ કરે છે, અને બીજું પ્રોજેક્ટ માળખું, ટેકનિકલ માણસો, એક અલગ માળખાની રચના કરવામાં આવે છે, અલગ માણસોને કામ સોંપી દેવામાં આવે છે, માત્ર કામ પૂરતા જ હોય છે. કહેવામાં આવે કે ભાઈ એક વર્ષમાં આપણી કંપનીમાં તમારે રેલવેની આખી લાઈન ઊભી કરી દેવાની છે અને રેલવેનો પ્રોજેક્ટ તમારા હાથમાં તમને સોંપવામાં આવે છે, રેલવેનું કામ પૂરું થાય એટલે તમારું કામ ખતમ, આખો પ્રોજેક્ટ વિખેરી નાખવામાં આવશે, તમે તમારી રીતે તમારા કામમાં પાછા જ્યાં હતા ત્યાં હાલ્યા જાજો. પ્રોજેક્ટમાં રોકાયેલા કાર્યો, પ્રોજેક્ટમાં રોકાયેલા જે માણસો છે, શક્ય છે એ કંપનીના સામાન્ય માળખાના જ કેટલાક કર્મચારીઓ હોય, શક્ય છે એમાંથી બહારથી હાયર કરેલા કેટલાક નિષ્ણાત માણસો પણ હોય, બે પ્રકારનું બધી રીતે એ ખુલ્લું મેદાન છે. તો અત્યારે શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે ને એ સૌથી લેટેસ્ટ છે, એનું કોઈ ચોક્કસ માળખું નથી, પણ એ બે થીમને બે વાતને અનુસરે છે, એક પરંપરાગત રીતે જે વ્યવસ્થાતંત્ર કામ થાય છે એનું સામાન્ય માળખું બધા જ કારખાનામાં જોવા મળે એવું, અને બીજું પ્રોજેક્ટ કાર્ય કે અલગ અલગ કામને કરવાની એક પ્રોજેક્ટ મેથડ પણ હોય છે, અમુક લોકોને કામ સોંપી દો, કામ ખતમ થાય એટલે માણસો વિખેરાઈ જાય, કંપનીને પણ પાછો જવાબદારીનો કોઈ ભાર નહીં. તો આને કહેવાય શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો આ હતા વ્યવસ્થાતંત્રના મુખ્ય 5 પ્રકારો.